ચાર આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી જે બજરંગ દળના જિલ્લા સંયોજક છે તે યોગેશ રાજ ઘટનાના 48 કલાક બાદ પણ ફરાર છે. યોગેશ રાજ પર પોલીસે મૌન સાધી લીધું છે. બીજી તરફ વિપક્ષ સરકાર પર હુમલાઓ કરી રહી છે અને આ દરમિયાન જ યોગેશ રાજનો એક વિડીયો વોટ્સઅપ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં યોગેશ રાજ પોતાને નિર્દોષ જણાવી રહ્યો છે. આખરે સાંભળો કે તેનું શું કહેવું છે. मैं योगेश राज, जिला संयोजक बजरंग दल बुलंदशहर. जैसा कि आप बुलंदशहर की में हुई सियाना में गोकशी प्रकरण को आप देख रहे होंगे, पुलिस मुझे इस प्रकार प्रस्तुत कर रही है कि जैसे कि मेरा कोई बहुत बड़ा आपराधिक इतिहास हो. मैं आप सब लोगों को यह बताना चाहता हूं कि उस दिन दो घटनाएं घटित हुई थी. पहली घटना सियाना के नजदीक गांव महाब में गौकशी की हुई, जिसकी सूचना पाकर मैं अपने साथियों सहित मौके पर पहुंचा था. प्रशासनिक लोग भी वहां पर पहुंचे थे और मामले को शांत करके हम सब लोग अपने साथियों सहित सियाना थाने में अपना मुकदमा लिखाने आ गया था. थाने में बैठे बैठे जानकारी प्राप्त हुई कि उक्त स्थल पर ग्रामीणों ने पथराव कर दिया है और वहां पर फायरिंग हुई है, जिसमें एक युवक को गोली लगी है और एक पुलिस वाले को भी गोली लगी है. जब हमारी मांग पूर्ण कर मुकदमा सियाना थाने में लिखा जा रहा था, तो बजरंग दल कोई आंदोलन प्रदर्शन क्यों करता. मैं दूसरी घटना में उक्त स्थल पर मौजूद नहीं था. मेरा दूसरी घटना से कोई लेना देना नहीं है. ईश्वर मुझको न्याय दिलाएंगे, मुझे ऐसा भगवान पर पूर्ण भरोसा है. तो आरोपी जो कही रहो छे के हूं તે જગ્યાએ હાજર ન હતો જ્યાં હિંસા ભડકી ઉઠી હતી. બુલંદશહેર ગૌ હત્યા કેસની એફઆઈઆરમાં 11 અને 12 વર્ષના બે સગીના નામ પણ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી નોંધવામાં આવેલી ફરિયાદમાં જે 7 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં ગાયના હાડકા મળી આવ્યા બાદ રાજ્યના હાલાત વધુ ગંભીર બની ગયા છે, જેને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ સુરક્ષાની સ્થિતિને લઈ અધિકારીઓ સાથે બેઠક કરી અને જાતે જ સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે. બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગૌ હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરી. ત્યારે બીજી તરફ ગૌ હત્યાના કેસમાં પોલીસે 7 મુસ્લિમો સામે એફઆઈઆર દાખલ કરી છે. આ 7 લોકોમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે. બંનેની ઉંમર 11 અને 12 વર્ષ છે. પોલીસે બંને બાળકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન પણ બોલાવ્યા હતા અને 4 કલાક સુધી તેઓની પૂછપરછ કરવામાં આવી. આપને જણાવી દઈએ કે બુલંદશહેરની આસપાસ આવેલા જંગલમાં ગાયોના હાડપિંજર મળી આવતા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમાર અને તેમની ટીમ પરિસ્થિતિને થાળે પાડવા માટે ત્યાં ગયા હતા. આ દરમિયાન ટોળાએ તેમની કારનો પીછો કર્યો અને તેમના પર પથ્થરમારો કર્યો. બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરના માથામાં કોઈએ ગોળી મારી દીધી હતી. એટલું જ નહીં, ટોળાના હુમલાના કારણે 5 પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા પહોંચી હતી. ટોળાએ પોલીસ સ્ટેશનને આગ ચંપી પણ કરી, તેમજ કેટલાક વાહનોને સળગાવી દીધા અને તેનો આ વિડીયો News 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. वो एक लार्जर कॉन्स्पिरेसी है, एक लार्जर षड्यंत्र है और हम उन सभी पहलुओं को देख रहे हैं जो जिससे षड्यंत्र को पर्दाफाश किया जा सके. ये केवल कानून व्यवस्था की स्थिति नहीं है. वहाँ पे गोमांस कैसे आया, क्यों आया, वहाँ के उस स्थान को क्यों चयनित किया गया, क्या परिस्थितियाँ थी जिसके कारण ये हुआ, इन सभी पहलुओं पर हम विचार कर रहे हैं. जिसमें से 2 नामजद अभियुक्त गिरफ्तार हुए हैं, उनके बयान के आधार पर 2 अन्य अभियुक्तों की गिरफ्तारी की गई है. इस प्रकार से 4 अभियुक्तों की गिरफ्तारी हुई है और उनको जेल भेजा जा रहा है. બુલંદશહેર ના બનાવ બાદ 2 ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને એક સ્થાનિક વ્યક્તિના મોત અને ગૌ હત્યાના કેસનો સમાવેશ થાય છે.
જેમાં હત્યા કેસનો મુખ્ય આરોપી યોગેશ રાજ તેમજ બજરંગ દળનો સભ્ય ગૌ હત્યા કેસનો ફરિયાદી પણ છે, જેણે પોતાનો વિડીયો જાહેર કરી પોતે નિર્દોષ હોવાની વાત કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વાત વારાણસીની કરીશું તો વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજીના સંકટ મોચન મંદિરને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળવાના કારણે ભૂકંપ જેવી સ્તરીય પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે. આ પત્રમાં ધમકી આપવામાં આવી છે કે આ બ્લાસ્ટ 2006ના બ્લાસ્ટ કરતાં પણ મોટો અને ભયાનક હશે. વારાણસીના સંકટ મોચન મંદિર પર સંકટ. ફરી મળી ધમકી. મંદિરને ઉડાવવાની ધમકી. બે હજાર છ કરતા મોટો બ્લાસ્ટ કરવાની તૈયારી. કોણ છે વારાણસીનો દુશ્મન? એક અજાણી વ્યક્તિએ પત્ર લખી કાશીના પ્રસિદ્ધ સંકટ મોચન મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. સંકટમોચન મંદિરના મહંત પ્રોફેસર વિશ્વંભરનાથ મિશ્રને સોમવારે રાત્રે એક ધમકી ભર્યો પત્ર મળી આવ્યો. તેમાં લખ્યું હતું કે મંદિરમાં માર્ચ 2006 કરતા પણ ભયાનક બ્લાસ્ટ થશે. અને આ ધમકીને મજાકમાં લેવાની ભૂલ ન કરવી. આ પત્ર હાથથી લખવામાં આવ્યો છે, જે મહંતના નિવાસસ્થાન પર મોકલવામાં આવ્યો. મામલાની ગંભીરતાને સમજી મંગળવારે મોડી રાત્રે પ્રોફેસર વિશ્વંભરનાથ મિશ્રએ લંકા પોલીસ સ્ટેશન જઈ આ અંગે ફરિયાદ નોંધાવી. દેખીએ, એક ડાક સે હમે પત્ર મિલા હૈ પરસો રાત મે મંદિર મે સંકટ મોચન મંદિર મે તો ઉસમે હમને એન્વેલપ ઉસમે બહાર કુછ લિખા થા જિસ રંગ કા લિખાવટ થા વો કોઈ જૈસે અનપઢ આદમી કા લિખા હુઆ હૈ. उसमें लिखा था भेजने वाले का नाम जमदार मियाँ कुछ ऐसे करके था. तो हमने पत्र खोल के देखा, उसमें रहा कि पहले जो बम विस्फोट हुआ है वो हम ही लोगों ने किया है और आगे भी करेंगे, इस तरह का कुछ कंटेंट था. हमें कुछ ठीक नहीं लगा तो हमने तुरंत उसको पुलिस को इन्फॉर्म किया. पत्र में लिखेल नाम अनुसार जमादार मियाँ अने अशोक यादव विरुद्ध फरियाद नोंधी अने पुलिस ने पण तपास हाथ धरी छे. જો કે એક શંકા એ પણ વ્યક્ત કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિને ફસાવવા માટે આ લેટરમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોઈ શકે છે. તેમ છતાં ક્રાઇમ બ્રાન્ચ મામલા સાથે જોડાયેલ દરેક પહેલું પર બારીકાઈથી નજર રાખી રહી છે. વારાણસી આ પહેલા પણ સિરિયલ બ્લાસ્ટ સહન કરી ચૂક્યું છે. 7 માર્ચ 2006ના રોજ સંકટમોચન મંદિર, કેન્ટ સ્ટેશન અને દશા અશ્વમેઘ ઘાટ પર સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં મંદિરને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ બોમ્બ બ્લાસ્ટમાં સંકટમોચન મંદિરમાં 7 અને કેન્ટ સ્ટેશન પર 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે આ સિરિયલ બ્લાસ્ટમાં 100થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 2006માં સિરિયલ બ્લાસ્ટ થયા અને ત્યારબાદ 2010માં બ્લાસ્ટની કોશિશને પોલીસે નાકામ કરી હતી, ત્યારે ફરી એક વખત બ્લાસ્ટની ધમકી મળતા વારાણસી આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે વાત કરીશું એક એવી ડીલની કે જેનું ભૂત ફરી ધણધણવા લાગ્યું છે. જી હા, અગસ્તા વેસ્ટલેન્ડ ડીલમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલને આજે સીબીઆઈની વિશેષ કોર્ટે 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા પ્રયત્નો બાદ મંગળવારની રાત્રે મિશેલને દુબઈથી ભારત લાવવામાં સફળતા મળી. એરપોર્ટ પર 2 કલાકની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મિશેલને રાત્રે 1:30 વાગે સીધો સીબીઆઈ હેડક્વાર્ટર લઈ જવાયો હતો.
તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને મિશેલને રાતભર સીબીઆઈ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો અને આજે કોર્ટમાં હાજર કરતા પહેલા પણ સીબીઆઈના અધિકારીઓએ મિશેલ સાથે લાંબી પૂછપરછ કરી હતી. મિશેલના પ્રત્યાર્પણની આ પૂરી પ્રક્રિયાને ખૂબ જ ગોપનીય રાખવામાં આવી હતી. પ્રત્યાર્પણ અંગેના પૂરા ઓપરેશનને યુનિકોર્ન નામ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે મિશન મિશેલને ઇન્ટરપોલ અને સીઆઈડીએ ભેગા મળી અને અંજામ સુધી પહોંચાડ્યો, જેને સફળ બનાવવા માટે ડોભાલ સીબીઆઈના પ્રભારી નિર્દેશક નાગેશ્વર રાવની સાથે તેઓ સંપર્કમાં હતા. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલમાં થયેલા કૌભાંડના મામલે ફરી એક વખત રાજકીય વાતાવરણ ગરમાયું છે. ડીલમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલને પૂછપરછ માટે ભારત લાવવામાં આવ્યો છે, ત્યારે આ કેસમાં હવે મોટા નેતાઓના નામ સામે આવવાની પણ આશંકા છે. અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ કૌભાંડ મામલે ભારતને એક મોટી સફળતા હાથ લાગી છે. આ કેસમાં મધ્યસ્થી ગણાતા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યો છે. દુબઈની એક કોર્ટે ગત મહિને તેની અરજી નકારી દેતા આ પ્રત્યાર્પણ શક્ય બન્યું છે. અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ કેસમાં ભારતીય તપાસ સંસ્થાઓ માટે વોન્ટેડ ક્રિશ્ચિયન મિશેલને એનએસએ અજીત ડોભાલની આગેવાનીમાં ભારત લાવવામાં સફળતા મળી છે. મહત્વનું છે કે 54 વર્ષના મિશેલે 3,600 કરોડના વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલને લઈને ભારત લવાયો છે. તે સોદો યુપીએ સરકારના સમય થયો હતો, જેના અંતર્ગત 12 લક્ઝરી હેલિકોપ્ટર ખરીદવાના હતા, જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને બીજા વીવીઆઈપી લોકો માટે થવાનો હતો. જો કે 2014માં સરકારને અગસ્તા વેસ્ટલેન્ડની મૂળ કંપની ફિન મેકનિકિકા પર ઇટલીમાં ભ્રષ્ટાચારના આરોપો લાગતા જાન્યુઆરી 2014માં ભારતે આ ડીલને નકારી દીધી હતી. જો કે ઈડીએ મિશેલ પર આ ડીલ કરાવવા માટે અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી 225 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2016માં આ મામલે વાયુસેનાના પૂર્વ ચીફ એસપી ત્યાગીની પણ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના કહેવા પ્રમાણે આ ડીલમાં 2,666 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. આ સોદો 8 ફેબ્રુઆરી 2010ના રોજ કરાયો હતો, જેની હેઠળ 55.6 કરોડ યુરોમાં 12 હેલિકોપ્ટર ખરીદવાના હતા. આ કેસમાં ગુડો હાસ્કે અને કાર્લો ગેરોસા ઉપરાંત મિશેલ આ સોદાના ત્રીજા મધ્યસ્થી હતા અને આથી જ તેમના પ્રત્યાર્પણને ભારત સરકારની મોટી સફળતા ગણવામાં આવી રહી છે. રાજસ્થાનમાં સુમેરપુરમાં ભાજપના પ્રચાર અર્થે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ આ વાતના સંકેત આપી દીધા છે કે ભાજપ આ તકને કોઈ પણ રીતે નહીં જવા દે. ઇંગ્લેન્ડ કા નાગરિક થા, દુબઈ મેં રહેતા થા, શસ્ત્રો કા સોદાગર થા, હેલિકોપ્ટર બેચને ખરીદને મેં દલાલી કા કામ કરતા થા, રાજનેતાઓં કો સેવા શુશ્રૂષા દુબઈ મેં કરને કા કામ કરતા થા. ભાઈઓ બહેનો, આજ આપને અખબારો મેં પડા હોગા, ભારત સરકાર કલ દુબઈ સે ઉસકો ઉઠા કરકે લે આઈ હૈ. અબે રાજદાર રાજ ખોલેગા, પતા નહીં બાત કા તક પહોંચેગી, કિતની દૂર તક પહોંચેગી. મહત્વનું છે કે હાલ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ માટે આ એક મોટી મુશ્કેલી સાબિત થઈ શકે છે. જો કે હાલમાં મિશેલની સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. મિશેલને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ અને ઈડી બંને કોર્ટ પાસે મિશેલની કસ્ટડીની માંગ કરી શકે છે. એવી આશા છે કે મિશેલ આ કેસમાં ભારતીય રાજકીય નામોના ખુલાસા કરી શકે છે, જેનો હજુ સુધી તે ઇનકાર કરી રહ્યો હતો. મિશેલના ભારત આવવાથી એક મોટા રાજકીય તોફાનનો સ્ટેજ સેટ થયો છે. ભાજપ તેને મોટી કૂટનીતિક જીત ગણાવી રહ્યું છે.
જો કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મિશેલ આ વિશે કેટલી માહિતી આપશે અને નેતાઓના નામ લેશે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના મુદ્દે ફરી એક વખત રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. જો કે આ સોદાને 2014 રદ કરી દેવામાં આવ્યો હતો, ત્યારે આખરે આ વર્ષો જૂના વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ સાથે જોડાયેલા મહત્વના મુદ્દા દ્વારા સમજીએ કે આખરે શા માટે આ કેસમાં કોંગ્રેસ પરિવારનું નામ અવારનવાર સામે આવી રહ્યું છે. યુપીએના સમયમાં આ ડીલની શરૂઆત થઈ હતી, જો કે ભ્રષ્ટાચારના આરોપ લાગતા 2014 આ ડીલ રદ કરી દેવામાં આવી. પણ ઇટલીની કોર્ટમાં લાંચના આરોપ સિદ્ધ થયા અને તેમાં ઘણા નેતાઓના પણ નામ સામે આવ્યા. આ સોદો યુપીએ 1 સરકાર વખતે શરૂ થયો હતો અને અગસ્તા વેસ્ટલેન્ડ દ્વારા 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવાની ડીલ થઈ હતી. આ ડીલ 3,600 કરોડ રૂપિયાની હતી, જેમાં 360 કરોડ રૂપિયાની લાંચની વાત સામે આવી હતી. વિવાદ વધતા તે વખતની યુપીએ સરકારે ડીલને રદ કરી દીધી હતી. ઇટલીની કોર્ટે આ મામલામાં અગસ્તા વેસ્ટલેન્ડના પ્રમુખ ઉર્સીને ભારતમાં લાંચ આપવાની બાબતે દોષી માની અને ઉર્સીને 4.5 વર્ષની સજા ફટકારી હતી. સાથોસાથ ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ એસપી ત્યાગી પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાની વાત સામે આવી હતી. સીબીઆઈની તપાસ બાદ 2010 આ મામલે તેમની પણ ધરપકડ કરાઈ હતી. આ મામલો ઇટલીની કોર્ટના નિર્ણય બાદ વધુ ઉંચકાયો હતો. આ ઉપરાંત અમુક એવા દસ્તાવેજો પણ મળ્યા હતા જેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીના નામ પણ સામે આવ્યા હતા. આ ઉપરાંત 2008 ક્રિશ્ચિયન મિશેલની એક ચિઠ્ઠીમાં પણ અગસ્તા વેસ્ટલેન્ડની આ ડીલ માટે સિનિયોરા ગાંધીને કારક ગણાવવામાં આવી હતી. ઇટાલિયન ભાષામાં સિનિયોરાનો મતલબ સોનિયા થાય છે અને આથી જ માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી માટે હવે કપરા ચઢાણ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભારતીય બેંકો પાસેથી ઉધાર નાણાં લઈ અને દેશ છોડી અને ભાગી જનાર ભાગેડુ વિજય માલ્યા બધી જ બેંકોને પોતે લીધેલ રૂપિયા પરત ચૂકવવા માટે તૈયાર છે. વિજય માલ્યાએ આજે ટ્વીટ કરી અને કહ્યું છે કે તે ભારતીય બેંકો પાસેથી લીધેલ દેવાની ચૂકવણી કરવા માટે તૈયાર છે, પરંતુ તે બેંકોને વ્યાજ નહીં ચૂકવી શકે. વિજય માલ્યાએ 3-4 ટ્વીટ કર્યા હતા અને જેમાં તેણે જણાવ્યું કે હું બેંકો પાસેથી લીધેલ 100 એ 100% રકમ પરત આપવા માટે તૈયાર છું. આ સાથે તેણે કહ્યું કે તેની સાથે ભારતીય મીડિયા અને રાજનેતાઓએ મારી સાથે પક્ષપાત કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાએ ભારતીય બેંક પાસેથી લગભગ 9,000 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા અને જ્યારે હવે ટ્વીટ કરી અને વિજય માલ્યા ભારત સરકાર અને ભારતીય બેંકોને કહી રહ્યો છે કે હું દરેક બેંકના નાણાં પરત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું, તો મહેરબાની કરીને તમે લોકો તેને સ્વીકારી લો તેવી ક્યાંક આજીજી આ ટ્વીટમાં પણ જોવા મળી રહી છે. નેતાઓ અને મીડિયા સતત મને ડિફોલ્ટર કહી રહ્યા છે, જે દેશની બેંકો પાસેથી લોન લઈ અને દેશના પૈસા લઈને ભાગી ગયો છે તેને લઈને ક્યાંક નારાજગી પણ તેણે વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે આ તમામ વાતો તદ્દન ખોટી છે, મારી સાથે હંમેશા પક્ષપાત થયો છે, તેમ વિજય માલ્યાએ ટ્વીટમાં લખ્યું છે. તમારી હૃદયની સર્જરી ચાલતી હોય અને ડોક્ટર તમારી આસપાસમાં ઓપરેશન થિયેટરમાં હાજર હોય તેવું નહીં બને. આ બાબત તમને કાલ્પનિક જરૂર લાગશે, પરંતુ આ કલ્પના ગણતરીના કલાકોમાં જ વાસ્તવિકતામાં પલટાઈ ગઈ હતી અને એ પણ આપણા ગુજરાતમાં. ડીલ સાથે રોબોટની ડીલ, વિશ્વ ફલક પર ગુજરાતના તેજસની કમાલ. ડોક્ટર બેઠા હતા ગાંધીનગરના અક્ષરધામમાં અને ઓપરેશન થયું અમદાવાદમાં. અશક્યને શક્યમાં પરિવર્તિત કરનારી આ સિદ્ધિ ગુજરાતના ફાળે આવી છે. જાણીતા હૃદયરોગ નિષ્ણાંત પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ અને તેમની ટીમે વિશ્વની સૌ પ્રથમ ટેલિસ્ટેટનિંગ કાર્ડિયાક રોબોટિક સર્જરી નિપુણતાથી પૂર્ણ કરી. ઇન્ટરનેટ બેન્ડવિથ, જીઓના ઇન્ટરનેટ બેન્ડવિથની 100 એમબીપીએસની સ્પીડથી અમે અહીંયાથી કમાન્ડ આપી અને ગાઈડ કેથેટર, ગાઈડ વાયર, બલૂન અને સ્ટેન્ટની મુમેન્ટ કરી, એનું પ્લેસમેન્ટ કર્યું અને સ્ટેન્ટિંગ કર્યું અને એનું રિઝલ્ટ ચેક કર્યું, બધું અહીંયા. અને એ દરમિયાન
કોન્સ્ટન્ટલી કોમ્યુનિકેશન મારે મારી કેથલેબમાં ડોક્ટર સંજય શાહ સાથે ચાલતું હતું. મને પેશન્ટનું બ્લડ પ્રેશર, પલ્સ બધું જ દેખાતું હતું અને વી વેર ઇન ધ કમ્પ્લીટ કમાન્ડ ઓફ ધ સિચ્યુએશન. સર્જરી વખતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષરધામ મંદિરના મહંત હાજર રહ્યા હતા. સીએમએ આ સિદ્ધિ ગુજરાતના ગૌરવને વધારનારી ગણાવી. સમગ્ર ગુજરાત માટે ખૂબ જ આનંદનો દિવસ છે, બધા ગુજરાતીઓને ગૌરવ થાય એવો દિવસ છે. આપણા જ ગુજરાતના ડોક્ટર તેજસભાઈ પટેલ કે જેમને ઘણા વર્ષો પછી હાર્ટ સર્જરીમાં રોબોટિક સ્ટેન્ડ મૂકવાનું આજે યશસ્વી ઓપરેશન કર્યું. કોરોનરી એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેટનિંગ પ્રક્રિયા અમેરિકાની બહાર વિશ્વમાં સૌ પ્રથમ શરૂ કરનારા ડોક્ટર તેજસ પટેલ સૌ પ્રથમ છે. આ નવતર ટેકનોલોજી ડોક્ટર તેજસ પટેલ દ્વારા $1.5 મિલિયન એટલે કે લગભગ ₹9.5 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી છે. આ પ્રકારની વ્યવસ્થા અમેરિકામાં લગભગ 10-12 સ્થળો પર ઉપલબ્ધ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કર્ણાટકના મોરાબ ગામમાં એક મહિલાએ તળાવમાં કૂદી અને આત્મહત્યા કરી લીધી, જે બાદ ગામના લોકોએ તળાવનું પાણી પીવાની જ ના પાડી દીધી. આખરે શું કારણ છે તેની પાછળનું જુઓ રિપોર્ટમાં. કર્ણાટકના હુબલીથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે મોરાબ ગામ. અહીં આવેલ મોરાબ તળાવ ઉત્તર કર્ણાટકના નાવલગુંડ તાલુકાનું સૌથી મોટું તળાવ છે અને પીવાના પાણી માટે આ એકમાત્ર સ્ત્રોત છે. ગામના લોકો હાલમાં માલાપ્રભા નહેર સુધી 3 કિલોમીટર ચાલીને પાણી લઈને આવે છે, ત્યારે આ તળાવમાં કૂદી અને એક મહિલાએ આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ ગામના લોકોએ આ આખા તળાવને ખાલી કરવાનું કામ શરૂ કર્યું, કારણ કે જે મહિલાએ આત્મહત્યા કરી તે એચઆઈવી પોઝિટિવ હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સમજાવ્યા કે તેઓ ડરે નહીં, કારણ કે એચઆઈવી પાણીથી નથી ફેલાતું, પરંતુ લોકો ન માન્યા અને આખરે વિભાગે તળાવ ખાલી કરવાનું કામ શરૂ કરવું પડ્યું. હકીકતમાં 29 નવેમ્બરે એક મહિલાનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારબાદ લોકો વચ્ચે અફવા ફેલાઈ ગઈ હતી કે પાણી સંક્રમિત થઈ ગયું છે. ગામના લોકોએ પાણી પીવાની ના પાડી દીધી. ગામના પ્રદીપ નામના એક વ્યક્તિએ જણાવ્યું કે સામાન્ય માણસનો મૃતદેહ હોત તો કદાચ તેઓ પાણી પી લેતા, પરંતુ આ મૃતદેહ તો એચઆઈવી પોઝિટિવ મહિલાનો હતો. આપને જણાવી દઈએ કે તળાવને ખાલી કરી અને ભરવામાં હજુ પણ વધુ 1 અઠવાડિયા જેટલો સમય લાગશે. ત્યાં સુધી ગ્રામજનોએ પાણી માટે અન્ય વિકલ્પ પર જ આધાર રાખવો પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.